तने नमो हे ज्ञान पोषक शुमे गतने नमो आदाशना जीवन शिल्पितने नमो आदाशना जीवन शिल्पितने नमो उंडे 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 थी सुख निधि सतना वायुनी ते वहन्ति वाणी चिन्मूर्ति तारी उरयनुभवना सूक्ष्म भावे बरेली भावो ना विचारी अभिनवमयिमा चितमाला विलावी होएलु रत्न पामु मनरथ मननो पूरजो शक्तिशाली होएलु मनरथ मननो पूरजो शक्तिशाली ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान वीरो मंगलं गौतमो मंगलं कुमकुंदार्यो जैन धर्मोष्टमो सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारकं प्रदानं सर्वधर्मान् जैनं जयतु शासनं नमः समय साराय स्वामी भूतिया चकास्ते चित स्वभावाय भावाय सर्वकारांतपच्छिद निगो में शशदो पादनां दर्शन लखनो शेषा में बहिरा भावा सर्वे संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बदा संयोग लक्षण भाव विदुषी भाव छे एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे अन्य ते मारु जरी परमाणु જે જાણતો અહંતને ગુણદ્રવ્યને કરીએ પણ તે જીવ જાણે આત્મને તશું મોહ કામ લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જિજ્ઞાત તે તો તેજ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દઈ તો આગળ તેમજ મોક્ષ નમો શ્રી દેવી કળશ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો મંદિરમાં ટેપમાં ચાલે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર શરૂ થયો છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે સર્વ પ્રકારે જ્ઞાન વિશેષે શુદ્ધ થઈ ગયું હોય તેને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારે જ્ઞાનની શુદ્ધતા બાકી ન રહી હોય એટલે કે સમયસારમાં
નવતત્વનો વિસ્તારરૂપ બધી ગાથાઓ આવી ગઈ ત્યાર પછી જીવનું જે સ્વાંગપણું હતું એ સ્વાંગ નીકળી ગયો. કે પુનપાપનો સ્વાંગ હતો, આશ્રવનો, સંવર નિર્જરાબંધ, એ બધા સ્વાંગ કહેવાય. અને છેલ્લે મોક્ષ પણ થઈ ગયો, તો મોક્ષને પણ જો પર્યાયથી જોવો તો સ્વાંગ કહેવાય, અને મોક્ષ સ્વરૂપ આત્માને જોવો તો સ્વાંગથી જુદો આત્મા છે એમ કહેવાય. એમ દરેક પ્રકારના સ્વાંગ નીકળી ગયા પછી આચાર્ય ભગવાને જે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર લખેલો છે, એટલે કે જ્ઞાનની સર્વ પ્રકારે પરિપૂર્ણતા, શુદ્ધતા પ્રગટ થઈ ગઈ હોય ત્યાર પછી જે અધિકાર લખવામાં આવે એને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર કહેવામાં આવે. એ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પ્રથમથી વાત આવે બધી, કે જ્યારથી જીવ મિથ્યા દ્રષ્ટિ હતો એ મિથ્યા દ્રષ્ટિથી માંડી અને સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થયો, સમ્યક દ્રષ્ટિ થયા પછી શ્રાવક થયો, શ્રાવક પછી સાતમું છઠ્ઠું ગુણ સ્થાન આવ્યું તો મુનિ દશા આવી, ત્યાર પછી શ્રેણી ચૈડો, શ્રેણી ચૈડા પછી યથાખ્યાત ચારિત્ર આવ્યું, પછી કેવળ જ્ઞાન થયું, સિદ્ધ દશા થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. એવી બધી વાત જે અધિકારમાં આવે એને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર કહેવામાં આવે. એવો આ અધિકાર સર્વ પ્રકારે શુદ્ધિ પ્રગટ થઈ ગયા પછી લખવામાં આવ્યો છે, એવા અધિકારને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર કહેવામાં આવે છે. એવા સર્વ વિશુદ્ધ અધિકારના અત્યારે આ કળશ ટીકામાં કળશો ચાલે છે. આ કળશો બધા ખૂબ માર્મિક છે, એમાં હજી જેમ 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 આગળ ચાલતું જશે એમ એમ તો ઘણા સરસ કળશ આવશે, જેમ કે 215-16 કળશ આવશે, હમણાં 200મો કળશ આવશે. એ બધા કળશો તો એટલા બધા અદ્ભુત ને સરસ છે કે એક એકમાં એમ કે એટલી બધી ગહનતા અને સૂક્ષ્મતા ભરેલી છે કે જો એનો ખૂબ જ ઊંડાણથી સ્વાધ્યાય કરવામાં આવે તો જીવને પોતાનું જીવપણું કેવું છે એ ત્વરિતમાં પકડાઈ જાય એવો સરસ અધિકાર અત્યારે આ ચાલુ થયો છે. એમાં મૂળ વાત તો અકર્તા સ્વભાવની જ વિશેષપણે આવ્યા કરશે, કે જીવનો સ્વભાવ અકર્તા છે અને કરતા નથી. અકર્તાપણું છે એ નાસ્તિથી છે, અને જ્ઞાતાપણું છે એ અસ્તિથી છે. એક જ જ્ઞાયક ભાવ છે, એક જ ત્રિકાળી દ્રવ્ય છે, એક જ શાશ્વત પદાર્થ છે, એક જ અપરિણામી તત્વ હોવા છતાં એના બે રૂપ છે. અકર્તાપણું એ નાસ્તિથી કહેવામાં આવે છે, અને જ્ઞાતાપણું અસ્તિથી કહેવામાં આવે છે. અકર્તા એટલે શું? કે હું પરનો કરતા નથી, હું કર્મનો કરતા નથી, હું રાગનો કરતા નથી, હું પર્યાયનો કરતા નથી. તો પર એને ખ્યાલમાં આવે છે, કર્મ બંધ થાય છે એ પણ એને ખ્યાલમાં આવે છે, રાગ પણ એની દશામાં વર્તે છે એ ખ્યાલમાં આવે છે, પર્યાય પણ એને સમય સમયે સમયે પ્રગટ થઈને બીજે સમયે વ્યય થાય છે એ ખ્યાલમાં આવે છે એને. તો એ જેટલી વસ્તુ ખ્યાલમાં આવે છે ને, એ ખ્યાલમાં આવતી વસ્તુનો નિષેધ કરી કે આ બધી વસ્તુઓ છે, પર છે, કર્મ છે, રાગાદી ભાવ છે, એક સમયની પર્યાય છે, એનો હું કરતા નથી, એવો હું અકર્તા છું, તો એને એ તરત ખ્યાલમાં આવી જાય છે. અકર્તાપણું એને સમજાવવાનો અવકાશ છે, કારણ કે અકર્તાપણું જેટલું કર્તાપણું એણે પરમાં માન્યું છે, પર પદાર્થમાં, કર્મમાં, રાગાદીમાં, એક સમયની પર્યાયમાં, એમાં એણે જે કર્તાપણું માન્યું છે ને, એને ખ્યાલ આવે છે કે હું આનો કરતા માનું છું, આનો કરતા માનું છું, આનો કરતા માનું છું, આનો કરતા માનું છું. એટલે આચાર્ય ભગવાન શાસ્ત્રમાં અકર્તાપણાનો ઉપદેશ વધારે આવે છે, કારણ કે એને ખ્યાલમાં આવે છે હું આનો કરતા નથી, આનો કરતા નથી, આનો કરતા નથી, આનો કરતા નથી, એવો હું અકર્તા છું. માટે એ નાસ્તિનું વર્ણન કરી અને અસ્તિની સિદ્ધિ કરે છે. બાકી વાસ્તવમાં તમે જોવો તો એ જ્ઞાતા સ્વભાવી છે, અસ્તિથી જોવો તો જ્ઞાતા સ્વભાવ છે, જ્ઞાયક સ્વભાવી છે. એ જ્ઞાયકના અવલંબનથી જ કાર્ય પ્રગટ થાય છે, પણ જ્ઞાયક એને હજી ખ્યાલમાં નથી આવ્યો. જ્ઞાયક કેવો છે એને ખબર નથી,
ધ્રુવ સ્વરૂપ કેવું છે એને હજી પકડાણું નથી જ્ઞાનમાં, હજી એને પૂરેપૂરો ખ્યાલ નથી આવ્યો કે જ્ઞાયક કેવો છે, ધ્રુવ કેવું છે, મારું અસ્તિત્વ કેવું છે. એનું અસ્તિત્વનું ગ્રહણ નથી થયું એને, એ અસ્તિત્વનું ગ્રહણ હજી થયું નથી. એ અસ્તિત્વનું ગ્રહણ કરાવવા માટે પહેલાં નાસ્તિથી એની ચર્ચા ઉપાડે છે. એટલે એ નાસ્તિ બતાવી કે પરનો કરતા નથી, કર્મનો કરતા નથી, રાગનો કરતા નથી, પર્યાયનો કરતા નથી, એવો અકર્તા તું છો, એમ નાસ્તિ બતાવી અને નાસ્તિથી છોડાવી અને અકર્તા સ્વભાવમાં લઈ આવે છે. એ એને ખ્યાલમાં આવે છે, અકર્તાપણું હું કરતા નથી ખ્યાલમાં આવે છે, પણ જ્ઞાતાપણું એને તરત ખ્યાલમાં નથી આવતું કે હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, અખંડ છું, શુદ્ધ છું, શાશ્વત છું. એક જ જ્ઞાયકના બે રૂપ છે, અકર્તા એ જ્ઞાયકનું રૂપ છે અને જ્ઞાતાપણું પણ જ્ઞાયકનું જ રૂપ છે. એકમાં નાસ્તિથી વર્ણન છે, એકમાં અસ્થિથી વર્ણન છે. આવું અસ્થિ નાસ્તિ અનેકાંત છે. માટે કોઈ પ્રકાર એવો આવે કે નાસ્તિથી વર્ણન આવતું હોય તો અહીંયા અકર્તા સ્વભાવ સિદ્ધ કરવો, કોઈ પ્રકાર એવો આવે કે અસ્થિથી વર્ણન આવતું હોય તો ત્યાં જ્ઞાયક સ્વભાવ સિદ્ધ કરવો. જ્ઞાયક સ્વભાવ કયો, જ્ઞાતા સ્વભાવ કયો, અકર્તા સ્વભાવ કયો, અપરિણામી કયો, અભેદ કયો, અખંડ કયો, બધું એકરૂપ છે. પણ એકરૂપ હોવા છતાં જીવને વિશેષપણે ખ્યાલ શેમાં આવે છે એવો પોઈન્ટ આચાર્ય ભગવાન મૂકતા હોય છે. જેમ કે અત્યારે જે કળશ ચાલે છે એમાં બધી જગ્યાએ કરતા નથી, કરતા નથી, કરતા નથી ને અકર્તા છે એમ આવે છે. તો ત્યાં એને પકડાય છે કે હું આનો કરતા છું એવું માનું છું, આનો કરતા છું એમ હું માનું છું, આનો કરતા છું એમ હું માનું છું, પણ ખરેખર હું આનો કરતા નથી, હું તો અકર્તા સ્વભાવી છું. એમ અકર્તા સ્વભાવીનું ખરેખર એને દ્રષ્ટિને જ્ઞાન કરાવવા માટે આનો કરતા નથી, આનો કરતા નથી, આનો કરતા નથી, આનો કરતા નથી એવી નાસ્તિની વાત કરી અને અસ્થિમાં લઈ આવે છે. અને કોઈ એવી વાત આવે કે હું તો જ્ઞાયક માત્ર છું, હું તો ધ્રુવ માત્ર છું, હું તો જ્ઞાતા સ્વભાવી છું, હું તો અખંડ સ્વભાવી છું, હું તો અપરિણામી તત્વ છું, હું તો શુદ્ધ તત્વ છું, તો એ એકલી અસ્થિની વાત છે, એ જ્ઞાયક ભાવની વાત છે, એ શુદ્ધ સ્વભાવની વાત છે. એમાં નાસ્તિની ચર્ચા નથી આવતી. નાસ્તિની ચર્ચા શા માટે આવે છે કે જીવ ત્યાં ઊભો છે, અત્યારે ત્યાં ઊભો છે, ત્યાંથી એને ઉપાડવા માટે અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે ત્યાં તેની સ્થાપના કરાવવા માટે નાસ્તિની ચર્ચા આવતી હોય છે. આનો કરતા નથી, આનો કરતા નથી, આનો કરતા નથી, આનો કરતા નથી, એવો હું અકર્તા છું. અને કોઈ જીવ સીધો આમ પકડે જ્ઞાયકને, હું તો જ્ઞાતા માત્ર છું, હું તો જ્ઞાયક માત્ર છું, મારી અસ્થિ આવી જ છે, હું તો શુદ્ધ જ છું, હું તો અખંડ જ છું, તો એ અસ્થિનું વર્ણન છે. આવું અસ્થિ નાસ્તિ અનેકાંત એક સ્વરૂપે રહેલું છે. આવા જ્ઞાયકના જ પોતાના બે રૂપ છે, એક અકર્તાપણું એ પણ જ્ઞાયકનું રૂપ છે અને એક જ્ઞાતાપણું પણ જ્ઞાયકનું રૂપ છે. બે એક જ્ઞાયકના બે સ્વભાવ છે. હવે એને કયા સ્વભાવથી અનુકૂળતા આવે છે, એને પોતાને પોતાનું અસ્તિત્વ એને ક્યાં સ્થાપી રાખ્યું છે અને ત્યાંથી એને ઉપાડી અને પોતાના વાસ્તવિક અસ્તિત્વમાં જ્યારે લઈ જવો હોય ત્યારે અકર્તા સ્વભાવની જ જ્ઞાનીઓ આચાર્ય ભગવાન બધા ચર્ચા કરે. અને જે જીવને એ ખ્યાલમાં આવી ગયો હોય કે ભાઈ નાસ્તિમાં તો મારું કાંઈ સ્વરૂપ નથી, હું તો અસ્થિ સ્વરૂપે જ્ઞાયક ભાવ જ છું, હું તો અખંડ વસ્તુ છું, હું તો સત્તા માત્ર વસ્તુ છું, તો એની વાત જ્યારે આવે એ અદ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની વાત આવે. એવી આખી વસ્તુનું સ્વરૂપ છે. ક્યાંય નાસ્તિથી સ્વરૂપ આવે તો પણ તે યથાર્થ છે, ક્યાંય અસ્થિથી સ્વરૂપ આવે તો પણ તે યથાર્થ છે. બે એક જ્ઞાયકના જ રૂપ છે. એક અકર્તાપણું પણ જ્ઞાયકનો સ્વભાવ છે, જ્ઞાતાપણું એટલે જ્ઞાયક માત્ર તે પણ જ્ઞાયકનો જ સ્વભાવ છે. ક્યાંક નાસ્તિથી વર્ણન આવે, ક્યાંક અસ્થિથી વર્ણન આવે, આવું જીવનું સ્વરૂપ છે. આવું આપણે 250મો સોગાનીજીનો બોલ ચાલે છે. 250મો બોલ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાંથી આપણે થોડો લીધો છે, બે ત્રણ વખત આગળ ચલાવીએ છીએ. બોલ. ઘણા લોકો તો સોનગઢ છે, ઘણા લોકો શિખરજી ગયા છે, એટલે આપણે સંખ્યા ઓછી છે, પણ આપણે તો આપણો જે સ્વાધ્યાય ચાલે છે એ આપણે ચાલુ રાખશું. આપણે તો શું કાંઈ સંખ્યા અરે સંબંધ નથી, આપણે તો આપણી વાત ઘૂંટવાની છે. 250મો બોલ છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો. તેમાં સોગાનીજીને કોઈ પ્રશ્ન કરે છે શ્રોતા, એનો પ્રશ્ન મૂળ છે કે આત્મપ્રાપ્તિ કેમ થાય, એ વિષયમાં જિજ્ઞાસાપૂર્વક પૂછેલા પ્રશ્નનો આ વિસ્તૃત ઉત્તર છે.
એનો પ્રશ્ન એવો છે કે આત્મપ્રાપ્તિ કેમ થાય? બસ એનું પ્રયોજન એટલું જ છે કે આત્મપ્રાપ્તિ કેમ થાય. પ્રશ્ન એવો સુંદર છે કે એણે બીજું કાંઈ પૂછ્યું જ નથી, આત્મપ્રાપ્તિ કેમ થાય એટલો જ એનો પ્રશ્ન છે. અને એનો જ જવાબ સોગાનીજીએ આપ્યો છે. એમાં આપણે બે પેરેગ્રાફ તો ચાલી ગયા છે. રુચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે ત્યારે પોતાની વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. 24 કલાક ચિંતનમાં કે વગર ચિંતનમાં એક આજ સ્વરૂપનું ગોલન ચાલતું રહે. જે વિષયની રુચિ હોય છે તે વિષય સેંકડો બાહ્ય કાર્ય કરવા છતાં પણ ચાલુ જ રહે છે. બહારનો ઉપયોગ તો ઉપર ઉપર ચાલે છે, તેમાં જાગૃતિ હોતી નથી. જે વિષયની રુચિ હોય છે તેમાં જ જાગૃતિ રહે છે. સેંકડો કાર્ય કરતા રહેવા છતાં પણ તે બધાની ગુણતા જ રહ્યા કરે છે અને રુચિનો વિષય જ મુખ્ય રહે છે. વિકલ્પાત્મક વિચારમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દો, હું તો આ જ છું, સુખ દુઃખની જે કાંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો, હું તો આ જ છું, વિચાર ચાલે તેની પણ ગૌણતા રાખો, હું તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું, બસ આ જ દ્રઢતા કરતા રહો. આ બે પેરેગ્રાફ તો આપણે ચાલ્યા છે. હવે એનો ત્રીજો પેરેગ્રાફ છે. સાંભળવું, શાસ્ત્ર વાંચવું વગેરે બધાની ગૌણતા થવી જોઈએ. એકાંતનો વધુ અભ્યાસ રહેવો જોઈએ જેથી સ્વરૂપ ગોલન વધે. આ સમ્યકત્વ પ્રાપ્ત ન થયું તો જીવ નિગોદમાં ચાલ્યો જશે. એમ નિગોદના ભયથી પોતાનું કાર્ય કરવા ચાહે જે યથાર્થ નથી, પરંતુ અભિપ્રાયમાં નિગોદની અવસ્થા હો અથવા સિદ્ધની, મારો કાંઈ બગાડ સુધાર નથી, કારણ કે હું અવસ્થારૂપ જ નથી, એવી હું અચલિત વસ્તુ છું, એવી શ્રદ્ધા જામી જવી જોઈએ. પર્યાય ગમે તેવી હો તેની ઉપેક્ષા જ રહેવી જોઈએ. હવે આમાં એમ સોગાનીજી કહેવા માગે છે કે સાંભળવું, શાસ્ત્ર વાંચવું વગેરે બધાની ગૌણતા થવી જોઈએ અને એકાંતનો વધુ અભ્યાસ રહેવો જોઈએ, તેથી સ્વરૂપ ગોલન એનું વધવા માંડે. સાંભળવું અને શાસ્ત્ર વાંચવું એ બધો ખરેખર ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. સાંભળવાની જે પ્રક્રિયા ચાલે છે એ પણ ઇન્દ્રિય જ્ઞાનની પ્રક્રિયા છે. વાંચવાની જે પ્રક્રિયા ચાલે છે, શાસ્ત્ર વાંચવું, એ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એ બધાની ગૌણતા થવી જોઈએ, એટલે કે એની મુખ્યતા ન થવી જોઈએ કે એકાંતે સાંભળ્યા જ કરે અને એકાંતે વાંચ્યા જ કરે, એવી મુખ્યતા ન થવી જોઈએ. ગૌણતા થવી જોઈએ એનો અર્થ એમ છે કે સાંભળવું અને વાંચવું બંધ કરી દેવું એમ નથી કહેવા માંગતા. સાંભળવું અને વાંચવું તો જીવને ન હોય તો એને વિષય ખ્યાલમાં જ ખરેખર નથી આવતો. સાંભળવું અને વાંચવું તો જોઈએ જ, હોવું જ જોઈએ, પણ એકાંતે એને એવો અભિપ્રાય થઈ જાય કે આ હું સાંભળીશ અને આ હું વાંચીશ તો જ મને આત્મા ખ્યાલમાં આવશે, તો જ મને આત્મદર્શન થશે, તો જ મને અનુભૂતિનો અવકાશ ઉત્પન્ન થશે, એવો જો એનો અભિપ્રાય થઈ ગયો હોય કે જો હું આજે વાંચીશ નહીં કે આજે સાંભળીશ નહીં ને તો મને અનુભૂતિનો અવકાશ નહીં થાય, એવો જો કોઈ એનો એકાંતે શાસ્ત્રલક્ષી જ્ઞાનના ઉઘાડમાં એનું એકત્વ ચાલતું હોય કે એકાંતે એને સાંભળવાના ભાવમાં જ એનું એકત્વ ચાલ્યા કરતું હોય, તો એવા વિકલ્પમાં એકત્વ જે ચાલે છે એની એને ગૌણતા થવી જોઈએ, એટલે કે એની મુખ્યતા ન રહેવી જોઈએ કે આને આ હું કૈરા કરીશ ને તો જ મને આત્મદર્શન થશે, કે જો ગુરુદેવની વાણી હું રોજ સાંભળું છું અને હું સાંભળવાનું જો હું સાંભળ્યા જ કરીશ અને જો હું સાંભળવાનું એમ કે ક્યારેય પણ છોડીને જો ચિંતનમાં નહીં ચડું કે ચિંતનમાં ચડી જઈશ તો હું સાંભળી નહીં શકું, તો મને અનુભૂતિ નહીં થાય. એટલે કોઈને એવો વિચાર આવે કે હું વાણી સાંભળું છું અને એ સાંભળ્યા જ કરીશ ને તો જ મને અનુભૂતિ થશે, એમ કે એ સાંભળવાનું અને વાંચવાનું થોડો સમય માટે ગૌણ કરી અને જો ચિંતન કરીશ અને પ્રયોગ કરવા માંડીશ તો સાંભળવાનું ને વાંચવું તો બંધ થઈ જશે, તો મને અનુભૂતિ કેવી રીતે થશે?
એવો એવો ખરેખર છે નહીં. જ્યારે જીવ સાંભળી અને વાંચી અને પહેલાં તો નિર્ણય ઉપર આવે છે, એ નિર્ણયની ખૂબ કિંમત છે. વાંચવું સાંભળવું છોડવાનું નથી, પણ જ્યારે એને નિર્ણય થઈ જાય છે કે મારું સ્વરૂપ આવું જ છે, હું તો આવો અખંડ ચૈતન્ય જ્ઞાયક મૂર્તિ છું, એવો જ્ઞાનમાં નિર્ણય એને આવી જાય છે, ત્યારે એને વાંચવા અને સાંભળવાનો જે પ્રથમમાં પહેલાં જે ચાલતી હતી પ્રક્રિયા, એટલો જે એને રસ આવતો હતો એમાં, એમાંથી રસ એનો પાતળો પડવા માંડે છે. અને એ રસ પાતળો પડી અને સ્વરૂપ સંબંધીના ગોલનમાં અને ચિંતનમાં એનો રસ વધારે એકાગ્ર થવા માંડે છે કે મારું સ્વરૂપ તો આવું છે. મને જ્ઞાનીઓ જે કહે છે, હું એની વાણી સાંભળું છું, તો એમાં એ તો સ્વરૂપની જ વાત કર્યા કરે છે કે તું તો અકર્તા સ્વભાવી છો, તું તો જ્ઞાયક સ્વભાવી છો, તું તો જ્ઞાન માત્ર આત્મા છો, એ તો એવી જ વાત કર્યા કરે છે. અને હું જ્યારે જ્યારે સાંભળું છું અને વાંચું છું, તો હું સાંભળું છું ત્યારે મને એ ખ્યાલ આવે છે અને વાંચું છું ત્યારે મને તો એ દ્રષ્ટિગોચર તો એ જ થાય છે કે મને આટલું જ કીધા કરે છે એ તો વારંવાર. મને તો એ જ પકડાય છે કે એ જ કીધા કરે છે કે તારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, અને તું તો જ્ઞાયક માત્ર ભગવાન આત્મા છો, તું તો ધ્રુવ સ્વરૂપી ભગવાન આત્મા છો, એવું જ તો મને કીધા કરે છે. હું સાંભળું છું ત્યારે મને એ ખ્યાલ આવે છે, અને હું વાંચન કરું છું તો મને એ જ ખ્યાલ આવ્યા કરે છે. તો હવે આ તો મને એકવાર ખ્યાલ આવી ગયો નિર્ણયમાં કે હું તો આવો જ છું, હું તો આવો જ છું, મારું સ્વરૂપ આવું જ છે, મારા સ્વરૂપમાં કદી ફેરફાર થવાનો નથી, મારો જ્ઞાયક ભાવ આવો છે અને મારા જ્ઞાનમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવો મને જ્યારે નિર્ણય થઈ ગયો, મને ખ્યાલ આવી ગયો, તો એને વાંચવા અને સાંભળવાની ગૌણતા થઈ જાય છે. શું કામ ગૌણતા થઈ જાય છે? કે જે વાંચવા અને સાંભળવામાં જે વાત આવે છે, એ વાતનો એને ખ્યાલ આવી ગયો છે, એને ખબર પડી ગઈ છે કે ઓહો, મારું સ્વરૂપ તો આવું જ છે, હું તો આવો જ છું, હું તો આવો જ છું. એવો એને જો ખ્યાલ આવી ગયો, એવો જો નિર્ણય થઈ ગયો, તો પછી વાંચવા અને સાંભળવા ઉપરથી એનું લક્ષ છે ને ઓછું થવા માંડે છે, એનો વિકલ્પ એ તરફ જતો અટકી જાય છે, એ તરફ જતો અટકી જાય છે, અને સ્વરૂપના ગોલન તરફ કે આ મને આવું જ્ઞાની ફરમાવે છે કે તારું સ્વરૂપ તો આવું છે, તો હું લાવ હવે અંદરમાં જઈને જોઉં કે ખરેખર મારું સ્વરૂપ આવું છે, ખરેખર હું ચૈતન્ય મૂર્તિ છું, ખરેખર ચૈતન્યના રસથી તરબોળ હું ભરેલો છું, ખરેખર જ્ઞાન માત્ર આત્મા હું છું, ખરેખર જ્ઞાયક ભાવ કરતા સ્વભાવી પરમાત્મા હું છું, એવો એને ખ્યાલ આવી ગયો હોય તો પછી એના તરફ એના વલણનો વેગ ચાલવા માંડે છે અંદર. અને એ સ્વરૂપનું ગોલન, સ્વરૂપનું ચિંતન જો એને ચાલવાનું ચાલુ થાય, તો એને એમ કહેવાય કે ત્યારે એને વાંચવા અને સાંભળવાની ગૌણતા થઈ ગઈ છે. વાંચવા અને સાંભળવાની ગૌણતા કરે એટલે સ્વરૂપનું ચિંતન થવા માંડે એવું નથી. સ્વરૂપનું ચિંતન જો એને નિર્ણયપૂર્વક ચાલવા માંડે, તો સહજમાં જ વાંચવું અને સાંભળવું એનું ગૌણ થઈ જાય છે. જો સ્વરૂપનું ચિંતન ચાલતું ન હોય અને વાંચવું અને સાંભળવું બંધ કરી દઈએ, તો એની પ્રક્રિયાને એનો ઉપયોગ ક્યાં જાય, તો એને પોતે વિચારવાનું છે. એટલે વાંચવા અને સાંભળવાની ગૌણતા ક્યારે થાય? કે એને યથાર્થ નિર્ણયની ભૂમિકા આવે. યથાર્થ નિર્ણયની ભૂમિકા તો જ્ઞાનીની વાણી સાંભળી અને જ્ઞાનીના શાસ્ત્રોનો અભ્યાસ કરી, સ્વાધ્યાય કરી, અને એને નિર્ણયની ભૂમિકા આવે, એવી નિર્ણયની ભૂમિકા આવે. ત્યાર પછી એ આગળ વધે. આગળ વધે તો શું કરે કે સ્વરૂપના ચિંતનમાં એનું જ્ઞાન પરોવાવા માંડે. એનું જ્ઞાન ત્યાં અંદર ઉગ્રપણે એકાગ્ર કરવાનો પુરુષાર્થ એનો ચાલવા માંડે. અને એવો ઉગ્રપણે એકાગ્રતાનો પુરુષાર્થ ચાલે, તો એ પ્રયોગ ચાલે, ચિંતન ચાલે, મનન ચાલે, એકાગ્રતાનો પુરુષાર્થ ચાલે, ત્યારે એમ કહેવાય કે એને બાહ્યમાં આવે શાસ્ત્ર વાંચન અને સાંભળવાની આ જીવને ગૌણતા વર્તે છે. આવું અંદરમાં એકાગ્રપણાનો ચિંતન મનનનો પ્રયોગ થયા પહેલાં કોઈ જીવને એવી ગૌણતા ન થઈ શકે, કારણ કે એનો ઉપયોગ છે, એ ઉપયોગ એક સમયમાં એક જગ્યાએ જ અવસ્થિત થઈ શકે. છદ્મસ્થના ઉપયોગની સ્થિતિ જ એવી છે કે કાં તો એ ચિંતનમાં લાગી જાય અને કાં તો એ શાસ્ત્ર સ્વાધ્યાય કે બાહ્ય સાંભળવાના વિકલ્પમાં હોય. હવે એ જો ચિંતનમાં લાગી જાય એનો ઉપયોગ અને ચિંતનમાં લાગવા માંડે, તો એનો મતલબ જ એમ છે કે એનો ઉપયોગ એક જગ્યાએ જ ટકી શકે. જો ચિંતનમાં ઉપયોગ હોય તો એ સમયે શાસ્ત્ર વાંચનનો વિકલ્પ જ ન હોય, સાંભળવાનો વિકલ્પ જ ન હોય. આપણે એક બે રવિવાર પહેલાં પણ લીધું હતું કે ચિંતનમાં અને વગર ચિંતનમાં, ચિંતનમાં અને વગર ચિંતનમાં. ચિંતન તો જીવને ચાલવા માંડ્યું હોય,
જેમ કે એને બાહ્ય ઉપયોગ એને ત્યાંથી અટકી જાય અને એને એ શાસ્ત્ર વાંચતા 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 એક એવો વિચાર આવે કે આમાં એમ લખ્યું છે કે સાંભળવાનું અને વાંચવાની પણ ગૌણતા થવી જોઈએ, તો એ આવું વાંચે ને આવું સાંભળે ને ત્યાં જ એને વિચાર આવવા માંડે કે તો શું કરવું જોઈએ, સાંભળવું અને વાંચવું છે એની ગૌણતા થવી જોઈએ, તો એનાથી આગળનું સ્ટેપ કયું છે? તો કે એનાથી આગળનું સ્ટેપ છે એ ચિંતન છે, મનન છે, પ્રયોગ છે, નિર્ણયપૂર્વક એની ભૂમિકામાં ભેદ જ્ઞાન ચાલવા માંડે કે આ સાંભળવા અને વાંચવાનો વિકલ્પ ચાલે છે ને એ વિકલ્પ મારો નથી, એનાથી નિર્વિકલ્પ તત્વ છે તે હું છું, એનાથી જુદો આત્મા છે તે હું છું, એનાથી જુદું મારું જ્ઞાન સ્વભાવી આત્માનું સ્વરૂપ છે તે હું છું, એવું તેને ભેદ જ્ઞાન ચાલુ થઈ જાય. આ વાંચતા અને સાંભળતા જ આવું વાંચે ને આવું સાંભળે ને ત્યાં જ એને ત્યાંથી એની દ્રષ્ટિ ખસી જાય, ત્યાંથી એનો ઉપયોગ વ્યાવર્ત થઈ જાય અને વ્યાવર્ત થઈ અને ક્યાં ચાલુ થઈ જાય? અંદરના ભોજનમાં, અંદરના ભેદ જ્ઞાનમાં, બહારથી ભેદનું જ્ઞાન કરી અને અભેદના જ્ઞાનમાં જવાનો પુરુષાર્થ એનો જ્ઞાનમાં ચાલવા માંડે તો એમ કહેવાય કે હવે આ જીવને બહારમાં શાસ્ત્ર વાંચવાનો અને સાંભળવાનો વિકલ્પની ગૌણતા થઈ ગઈ છે. નહીં કે શાસ્ત્ર વાંચવાની અને સાંભળવાની ગૌણતા કરી નાખે અને પછી ચિંતન મનન તો ચાલતું ન હોય, તો ચિંતન મનન ચાલતું ન હોય ને શાસ્ત્ર વાંચવા સાંભળવાની પણ જો ગૌણતા થઈ જાય તો જીવ ક્યાં ચાલ્યો જાય? એવું કહેવા નથી માગતા. શાસ્ત્ર વાંચવું ને સાંભળવું તો અવશ્ય, જ્ઞાનીની વાણી દિવસમાં જો સાંભળે નહીં તો એનો દિવસ જ ન ઉગવો જોઈએ, એવી તો એની પ્રતિજ્ઞા હોવી જોઈએ કે આજે મને જ્ઞાનીની વાણી સાંભળવાનો યોગ થયો નથી તો આજે તો ખરેખર મારે બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી કરવી, હવે મારે જ્ઞાનીની વાણી કેવી રીતે સાંભળવી પુરુષાર્થ કરવો છે. આખા દિવસમાં જો કોઈ એવા બાહ્ય સંયોગો એને પ્રતિકૂળ આવી જાય ને એવો પણ જો એને અવકાશ ન રહ્યો હોય તો એને ખરેખર રાત્રે ઊંઘ ન આવવી જોઈએ. એ સૂતા પહેલાં જ્ઞાનીની વાણી સાંભળ્યા વગર એને છે ને ખરેખર રાત્રિ ઊંઘ પણ ન આવે, એટલી તો એની પ્રતિજ્ઞા હોવી જોઈએ. એવા જીવની આમાં ચર્ચા છે કે સાંભળવું અને વાંચવાની ગૌણતા થવી જોઈએ, તો એનો મતલબ એમ છે કે અંદરમાં એકાગ્રતાનો પુરુષાર્થ ચાલવા માંડે ત્યારે ખરેખર સાંભળવા અને વાંચવાની ગૌણતા વર્તે. ત્યાં સુધી સાંભળવા અને વાંચવાની ગૌણતા જો એને થવા માંડે અને અંદર એકાગ્રતાનો પુરુષાર્થ કે પ્રયોગનો પ્રવૃત્તિ ન ચાલતી હોય તો સાંભળવા અને વાંચવાનું પણ જો છૂટી જાય તો જીવ અશુભમાં ચાલ્યો જાય, એવું તો કોઈ જ્ઞાની કહે નહીં. એટલે આમાં એ એમ કહેવા માગે છે કે સાંભળવું, શાસ્ત્ર વાંચવું વગેરેની તો ગૌણતા થવી જોઈએ પણ એકાંતનો વધુ અભ્યાસ રહેવો જોઈએ. એકાંતનો વધુ અભ્યાસ રહેવો જોઈએ એટલે શું? એકાંતનો વધુ અભ્યાસનો અર્થ એમ છે કે કોઈ જીવ એમ વિચારે કે હવે હું મારા રૂમમાં બેસી અને એકાંતમાં એમ કે બધા બહારના વ્યક્તિઓથી જુદો પડી જાઉં અને હું એકલો બેસી અને મારું તત્વનું ભોલન ચિંતન કરું, એવો કોઈ વિચાર આવે તો એ વિચાર સારો છે, ખોટો નથી. પણ એનો અર્થ એવો નથી કે એ વ્યક્તિઓથી જુદો પડી જાય, કોઈ સંઘથી જુદો પડી જાય અને પોતે એકલો બેસી અને જો વિચાર કરવા માંડે એટલે એને વિચાર એકાંતમાં વધુ જ આવવા માંડે તત્વના, એવું નથી. આ બધી પ્રક્રિયાઓ છે ને નિર્ણયપૂર્વક હોય છે. જ્યાં સુધી સ્વરૂપનો નિર્ણય ન થયો હોય ને જીવને, ત્યાં સુધી તે ગમે તેટલો એકાંતમાં બેસે ને તો એ એકાંતમાં બેસે શેના માટે? પહેલાં નિર્ણય કરવા માટે. એ નિર્ણય કરવા માટે પહેલાં એકાંતમાં બેસે અને નિર્ણય થયા પછી એકાંતમાં બેસે તો એને સ્વરૂપનું ભોલન વિશેષ ચાલવા માંડે. જ્યાં સુધી સ્વરૂપનો નિર્ણય ન હોય, સ્વરૂપનો નિર્ણય એટલે શું? આપણે વારંવાર એમ કહીએ છીએ કે સ્વરૂપનો નિર્ણય એટલે એનો અર્થ શું ખરેખર? સ્વરૂપનો નિર્ણયની ભૂમિકા શું હોય જીવની? સ્વરૂપનો નિર્ણય એટલે એને ખરેખર વાસ્તવમાં કોઈ પણ સ્થિતિમાં જીવ હોય, ક્યાંય પણ હોય, ગમે તેટલી પ્રતિકૂળતા હોય, ગમે તેટલી અનુકૂળતા હોય, ગમે તેવા બાહ્ય સંયોગ આવી જાય, છતાં તે પોતાના સ્વભાવને ન ભૂલે, પોતાના સ્વભાવને કદી પણ ન ભૂલે, કોઈ પણ સંયોગમાં હોય, કોઈ પણ એવા બાહ્ય પ્રસંગો પણ એવા ભજવા માંડે. જેમ કે આપણે સોનગઢ જાય તો સોનગઢમાં પ્રસંગો એટલા બધા સરસ ચાલતા હોય. હમણાં આ પ્રસંગ 3 દિવસનો હતો ને, તો એટલો બધો પ્રસંગ સારો હોય કે જીવને છે ને એકત્વ થઈ જાય, એકત્વ થઈ જ જાય. કેમ કે એવો સરસ પ્રસંગ હોય કે ગુરુદેવને સ્ટાર ઓફ ઇન્ડિયામાંથી સ્વાધ્યાય હોલમાં
બિરાજમાન કરવા માટે લઈ આવતા હોય તો 2-3 હજાર માણસો સાથે સાથે એમ કે શોભાયાત્રામાં નીકળે, ગુરુદેવની એક પ્રતિકૃતિ બનાવી હોય તેની સાથે લોકો વાજતે ગાજતે નીકળે, તો શું થાય કે ત્યારે એને ગુરુદેવ સિવાય વિચાર કે વિકલ્પ ન આવે, એને ગુરુદેવનો વિચાર ને વિકલ્પ જ આવે. તો એ તો વિચાર ને વિકલ્પ એને એવો આવે જ, ન આવે તો એની પાત્રતા નથી, એ આવે જ. પણ એ સમયે પણ એ જીવને એવો નિર્ણય હોવો જોઈએ કે હું તો શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છું, જેવા ગુરુદેવનો આત્મા છે એવો જ મારો આત્મા છે, એવું એને નિર્ણયનું ભાન સતત કાયમપણે ચાલુ રહેવું જોઈએ. કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગમાં એવો લેપાઈ ન જાય કે પોતાના સ્વભાવને ભૂલી જાય, પોતાના સ્વભાવના નિર્ણયને ગૌણ કરી દે અને એકાંતે પરલક્ષી એનું જ્ઞાન કામ કરવા માંડે. એ ખરેખર નિર્ણય નથી. નિર્ણય એને કહેવાય કે નિરંતર એને સતતપણે, હજી ભલે નિર્ણયમાં એને હજી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય, સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વે પણ એવો એક નિર્ણય આવી જાય કે હું તો એક જ્ઞાયક ભાવ છું, હું તો શુદ્ધ સ્વભાવી આત્મા છું, હું તો ત્રિકાળ આત્મા છું, હું તો ચૈતન્ય તત્વ છું, હું તો જ્ઞાનને આનંદની મૂર્તિ છું, હું તો સુખમય છું, હું તો રસ ચેતન્ય રસકંથી ભરેલો એક ત્રિકાળ સ્વભાવ છું, એવો એને નિર્ણય તો અંદરમાં પહેલામાં પહેલાં આવી જવો જોઈએ. પછી ગમે તેવા કોઈ પણ પ્રસંગમાં આવી હોય પણ એને અંદરથી ખટક પોતાની ચાલ્યા કરવી, કે જેમ ગુરુદેવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, જેમ એની ખરેખર જે ભાવના હતી એ મૂર્તિમંત થઈ ગઈ કે હું તો શુદ્ધ સ્વરૂપી આત્મા જ છું એવો એણે નિર્ણય કર્યો હતો, એને એ નિર્ણય એનો આગળ વધતા વધતા સમ્યકમાં પરિણમી ગયો, એ મારો નિર્ણય અત્યારે મેં કરેલો છે કે હું તો જ્ઞાયક ભાવ છું, હું તો અખંડ તત્વ છું, આ બહારના વિભાવરૂપ પરિણામ કોઈ મારા નથી અને અંદર સ્વને લક્ષે પરિણામ કોઈ પણ થાય તો એ પરિણામ પણ ખરેખર હું નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું, પરિણામથી જુદો એવું અપરિણામી તત્વ છું, એમ એને જો પોતાના સ્વભાવના મહિમાના લક્ષવાળો ભાવ અંદરથી ચાલવાનું નિરંતરપણે નિર્ણયમાં ચાલુ ન હોય, વિકલ્પાત્મક ભૂમિકામાં પણ હજી વિકલ્પ ચાલતો હોય, મનના સંગે વિકલ્પ ચાલતો હોય પણ એનાથી જુદો એક ભાવ અંદરમાં કામ કરતો થઈ જવો જોઈએ, એને એમ કહેવાય કે આ જીવને નિર્ણય આવી ગયો છે. એનું નામ નિર્ણય કહેવાય. એ નિર્ણય ક્યારેય છૂટે નહીં. એને કોઈ પણ પરિસ્થિતિમાં જીવ હોય, ક્યાંય પણ હોય, ગમે તેવો ખુશીનો પ્રસંગ હોય કે ગમે તેવો દુઃખનો પ્રસંગ હોય, છતાં એનો નિર્ણયમાં છે ને ક્યારેય મચક ન આવે. નિર્ણયમાં મચક ન આવે એટલે કે એને એના સિવાય છે ને ગમો જ ન પડે, એને એની એનું ગોલન અંદર ચાલ્યા જ કરે. એકાંતે એનું ગોલન અંદરમાં એક તો એવો ફાંટો ચાલુ થઈ જ જવો જોઈએ કે એને એ ગોલન ક્યારેય છૂટે જ નહીં. એને એમ કહેવાય કે આ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે. એને એમ કહેવાય કે આને સમ્યકની સન્મુખતા ચાલુ થઈ ગઈ છે. એને એમ કહેવાય કે આને સ્વરૂપનું ગોલન હવે અંદરમાં નિર્ણયપૂર્વક ચાલવા માંડ્યું છે. એવો એક ભાવ ચાલવા જ માંડે, ચાલતો જ હોય. બાહ્ય પ્રસંગોમાં જોડાય, બાહ્ય પ્રસંગોમાંથી દૂર ખસી જાય અને એકલો રૂમમાં બેસી જાય અને પછી એમ કે હવે મને નિર્ણય થયો છે, હું આગળ વધારું છું, તો એનો મતલબ તો એમ છે કે બાહ્યથી કાંઈક નુકસાન થાય છે એને, એવો એને ભ્રમ છે કે બાહ્યથી મને કાંઈક નુકસાન થઈ શકે છે. જો હું ક્યાંય જોડાઈશ, હું કોઈ પ્રસંગમાંય જોડાઈશ તો મારું જ્ઞાન છે ને એમાં આળોટાઈ જશે, મારું જ્ઞાનની સન્મુખતા થઈ જશે, એવો એને ભય લાગે છે. એવા ભયથી ત્યાંથી ખસે છે, એવા ભયથી ત્યાંથી દૂર થઈ જાય છે. તો એવું સ્વરૂપ નથી, એને ભય ન હોવો જોઈએ. સ્વરૂપનો નિર્ણય કરે ને એ તો કોઈ પણ સ્થિતિમાં ગમે તે ક્ષેત્રમાં હોય, એને સ્વરૂપનો નિર્ણય તો પોતાના અંદરથી થાય છે. કાંઈ બહારથી એ પાછો ફરીને પોતાના ઘરમાં આવીને બેસી ગયો છે એટલે એને નિર્ણય થયો છે, એવું ખરેખર નથી. આ તો ગુરુદેવે જે માર્ગ પ્રકાશ્યો ને એનું આ મૂળ રહસ્ય આ છે. જીવ શું થાય છે કે વ્રત કરે, તપ કરે, પચકાણ કરે, એકાંતનો અભ્યાસ કરે, પોતે બધેથી દૂર થઈ જાય અને એકાંતમાં બેસવાનો પ્રયત્ન કરે, પણ એકાંતમાં બેસવાનો પ્રયત્ન કરે એ નિર્ણય પછીની ભૂમિકા છે. જો નિર્ણય ન આવ્યો હોય એને અને ત્યાર પહેલાં એ આવી પ્રવૃત્તિ એની ચાલુ થઈ જાય તો એ તો એકાંતે ખરેખર શુભ ભાવ છે, એ ખરેખર એક શુભ ભાવ છે. એ શુભ ભાવથી કોઈ કાર્યની
પ્રાપ્તિ થતી નથી ખરેખર. તે કોઈ પણ ક્ષેત્રમાં હો, ક્યાંય પણ હો, એને નિર્ણયની ભૂમિકા ચાલુ હોય તો એ નિર્ણયની ભૂમિકામાં બાહ્ય પરિબળો એને કાંઈ નડતા નથી ખરેખર. જો એને એમ લાગે કે બાહ્ય પરિબળો મને નડે છે અને એ કાંઈક મને નુકસાન કરે છે, માટે હવે ત્યાંથી મારે ખસી જવું છે, તો એનો મતલબ એમ છે કે એને અંદરમાં એવી ભ્રમણા છે કે બાહ્ય પરિબળો છે ને એ મને કાંઈક નુકસાન કરે છે, એટલે પરથી કાંઈક નુકસાની મારામાં છે એવી એને ભ્રમણા છે. પછી એવી વાતે આવે શાસ્ત્રમાં, ગુરુદેવે કહે કે કોઈ ગામમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હોય ને તો જ્ઞાની છે ને પહેલા બહાર નીકળી જાય. જ્ઞાની શું કરે, ત્યાં નો રહે, એ પહેલાં વયા જાય ત્યાંથી બીજા ગામમાં. તો એનો મતલબ એવો નથી કે એને ત્યાં રોગ ચાલુ છે એનો ભય છે કે મને રોગ થઈ જશે એટલે બહાર વયા જાય છે, પણ એટલી એને સ્વરૂપની સાવધાની છે, એની સ્વરૂપમાં સાવધાની વર્તે છે. મારા સ્વરૂપની સાવધાની અર્થે હું અહીંથી બીજે પ્રયાણ કરું છું. એને ભય નથી એવો કે આ રોગ મને પણ ચાલુ થઈ જશે, એવા ભયથી બહાર નથી જતા. એને તો નિર્ભય સ્વરૂપને જોઈ લીધું છે, એ નિર્ભય સ્વરૂપની વિશેષ દ્રઢતા કરવા માટે ત્યાંથી નીકળે છે. પણ અજ્ઞાની જીવ જે છે, એ અજ્ઞાની જીવ તો ભયથી જાય છે ત્યાંથી, એ તો ભયપૂર્વક બહાર નીકળે છે કે મને કાંઈક આમાં નુકસાન થઈ જશે, મને રોગ આવી જશે. એટલે એને શરીરની પ્રીતિ ચાલુ છે, હજી શરીરનું સ્વામિત્વ છૂટ્યું નથી. અને જ્ઞાનીને તો શરીરનું સ્વામિત્વ છૂટી ગયું છે, સ્વરૂપની સાવધાની વર્તે છે અને સ્વરૂપની વિશેષ એકાગ્રતા વર્તે, એના માટે ત્યાંથી ક્ષેત્ર છોડી દે છે. આ નિર્ણયની ભૂમિકા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પરથી લાભ નુકસાનની પ્રવૃત્તિ તો છે જ નહીં જીવમાં કે જીવની પર્યાયમાં. જીવની પર્યાયમાં કોઈ પરથી નુકસાન થઈ જાય કે પરથી ખસી જાય તો જીવની પર્યાયમાં લાભ થવા માંડે, એવું કાંઈ છે જ નહીં. અને ભ્રમણા એ જ ચાલતી હોય જીવને. આમાં એમ લખ્યું હોય કે એકાંતનો વધુમાં વધુ અભ્યાસ રહેવો જોઈએ. અહીંયા સોગાનજીની શૈલી તો જુદી પ્રકારની છે. એ તો એમ કહેવા માગે છે કે બધેથી તારા ઉપયોગને સમેટી અને તું તારા આત્મ સ્વરૂપની લીનતા કરવા માટે એકાંત પ્રગટ કર. એ એકાંતની વાત કરે છે. એમાં એ એકાંત એમ કહેવા નથી માગતા કે તું ક્યાંય એવા સ્થળે જઈને બેસી જા કે જ્યાં તને બહારનો કોલાહલ ન હોય એટલે તને એકાંત મળી જશે. એ તો એકાંતનું નામ જ્ઞાયક ભાવની વાત કરે છે. એમ કહેતા હતા કે ગમે તેટલો બહારમાં ખદબદાટ ચાલતો હોય ને તો પણ હું તો મારા જ્ઞાયક સ્વરૂપમાં લીન થઈ શકું છું. ગમે તેટલી બહારમાં છે ને પ્રતિકૂળતાઓ ચાલતી હોય પણ હું તો એ સમયે પણ મારા જ્ઞાયકમાં લવલીન થઈ શકું છું. મારી પ્રવૃત્તિ જ એવી થઈ ગઈ છે. એટલે બહાર સાથે પહેલાં તો કાંઈ સંબંધ ખરેખર છે જ નહીં. આપણને એવું થઈ ગયું હોય છે કે બહારથી આપણે, શ્રીમદજીએ કીધું કે પરથી ખસ અને સ્વમાં વસ, એટલું કર એ તારે માટે બસ. હે, તો પરથી ખસ એટલે કે આ બહારના પરથી ખસવાની વાત કોઈ જ્ઞાનીઓ નથી કરતા. એ અંદર સ્વરૂપમાં લીનતા કરવા માટે બહારના પર્યાયમાં રાગાદી ભાવો વર્તે છે, ત્યાંથી ખસવાની ચર્ચા કરે છે જ્ઞાનીઓ. આ બહારની ચર્ચા નથી હોતી ત્યાં. અને જીવ શું કરે છે કે જ્ઞાનીઓના વચન વાંચી અને રાગાદી એને ચાલુ રહે છે અને એ બહારથી છે ને એ ખસવાનો પ્રયત્ન કરતો હોય છે, અંદરમાં રાગરૂપ વિકલ્પ ચાલતા હોય છે. હવે અહીંયા તો આ જીવની વ્યવસ્થા જે જ્ઞાનીઓ બતાવે છે એમાં દ્રવ્ય ગુણ પર્યાયની વ્યવસ્થા હોય છે. એમાં પર્યાયમાં રાગાદી ભાવો જે પ્રત્યેક સમયે બહિર્લક્ષે ચાલે છે ત્યાંથી ખસવાનું છે અને ત્યાંથી તેના જ્ઞાનને ખેંચવાનું છે. અને જ્યાં જ્ઞાયક ભાવમાં રાગાદી ભાવરૂપી વિકલ્પો નથી ત્યાં તેણે સ્વમાં વસવાનું છે. જ્ઞાનીઓ એમ કહેવા માગે છે પરથી ખસ એટલે રાગાદી ભાવો બહિર્લક્ષે વર્તે છે એવી પર્યાયથી તું ખસી જા, પર્યાય ભાવથી તું ખસી જા અને સ્વમાં વસ એટલે દ્રવ્ય ભાવમાં તું વસી જા એમ કહેવા માગે છે. પરથી ખસ એટલે આમ બહારમાં પરથી ખસીને તું એકાંતમાં બેસી જા એમ નથી કહેવા માંગતા.
એકાંતમાં બેસે તો એ રાગાદીની પ્રવૃત્તિ ચાલતી હોય તો બહારથી ખસી ગયો હોય, પણ અંદરમાં તો રાગાદીના વિકલ્પ ચાલે છે. એને એ રાગાદી રૂપ વિકલ્પ ચાલે છે ત્યાંથી ખસ ને સોમાવસ એમ કહેવા માગે છે, એમ આયા એમ કહેવા માગે છે. તું એકાંતનો વધુમાં વધુ અભ્યાસ કર. એકાંતનો એટલે તારું સ્વરૂપ છે એ સમ્યક એકાંત સ્વરૂપ છે, જ્ઞાયક ભાવ. તારો ત્રિકાળ આત્મા છે એ સમ્યક એકાંત સ્વરૂપ છે, એ ધ્રુવ સ્વરૂપ છે, એ દ્રવ્ય ત્રિકાળી છે, એ વસ્તુ માત્ર છે, એ અપરિણામી તત્વ છે, એકરૂપ વસ્તુ છે, અભેદ વસ્તુ છે, અખંડ વસ્તુ છે. એવો તારો સ્વભાવ છે એ એકાંત સ્વભાવ છે. એ એકાંતમાં વસવાનો પ્રયત્ન કર, એકાંતમાં રહેવાનો અભ્યાસ કર, એ દ્રવ્યમાં તું રહેવાનો અભ્યાસ કર. બહારની કોઈ વાત નથી આમાં. એકાંત એટલે તારા દ્રવ્યને એકાંત બનાવી દે અને હું આ જ છું એમ તું ત્યાં વસી જા. તારી પ્રવૃત્તિ એટલી જ હોવી જોઈએ કે તેમાં વસવું બસ. એકાંત એટલે દ્રવ્ય સ્વભાવ. એકાંત એટલે એકાંત રૂમમાં બેસી જાવ એમ નહીં. એકાંત એટલે સંસારની પ્રવૃત્તિઓથી એમ કે આ ખસી ગયો અને હવે હું મારી રૂમમાં બેસી ગયો, એનું નામ એકાંત નથી. એકાંત એટલે દ્રવ્ય સ્વભાવ હું છું, બસ એ જ હું છું એવી પ્રવૃત્તિ ચાલુ કરવી, એનું નામ એકાંત છે. એકાંતનો અભ્યાસ એને કહેવાય છે. સમ્યક એકાંત એટલે ત્રિકાળી દ્રવ્ય. એકાંતનો વધુ અભ્યાસ રહેવો જોઈએ. એકાંતનો વધુ અભ્યાસ એટલે દ્રવ્યમાં વસવું, દ્રવ્ય જ હું છું એવો અભ્યાસ એનો નિરંતર ચાલવો જોઈએ. નિર્ણયપૂર્વક, નિર્ણય વગર જો એ અભ્યાસ કરવા માટે પ્રયત્નશીલ થાય તો એનો મતલબ એમ છે કે એને વિકલ્પ ચાલે છે. આ સ્ટેપ છે, નિર્ણયના સ્ટેપ પછી જ અનુભૂતિનું સ્ટેપ આવે છે. નિર્ણયના સ્ટેપ વગર અનુભૂતિનું સ્ટેપ કોઈને આવતું જ નથી. નિર્ણયની બહુ કિંમત છે. નિર્ણયની બહુ કિંમત છે એટલે પછી એ નિર્ણય 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 નહીં તો નિર્ણયને વિષય બનાવવા માંડે છે એમ નથી, પણ નિર્ણય સ્વરૂપનો હોવો જોઈએ. સ્વરૂપના નિર્ણયની કિંમત ખૂબ છે. સ્વરૂપનો નિર્ણય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સ્વભાવ પ્રત્યેની જાગૃતિ જેને ખરેખર નથી આવતી કે હું કોણ છું, હું ક્યાં છું, મારું ક્ષેત્ર ક્યાં છે, દ્રવ્ય હું નિર્વિકલ્પ વસ્તુ છું, ક્ષેત્રે હું અસંખ્ય પ્રદેશ છું, કાળે હું ત્રિકાળ છું, ભાવે હું અનંત ગુણાત્મક છું, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ પણ મારામાં નથી, એવો હું અખંડ વસ્તુ છું, એવો હું એકરૂપ સ્વભાવ છું, એવો હું ત્રિકાળ આત્મા છું, એવો હું શાશ્વત પદાર્થ છું, એવી હું ચૈતન્ય મૂર્તિ છું, એમ એને અંદરમાં કોઈ પણ પ્રકારના બહારના કારણો કે બહારના વિકલ્પો કે રાગાદીના વિકલ્પો એ બધું છોડીને અંદરમાં આવો જ મારો એકાંત સ્વભાવ છે એમ એને નિર્ણય પહેલા થવો જોઈએ. એવો નિર્ણય થાય તો એકાંતમાં રહેવાનો એનો પ્રયત્ન ચાલે ચાલે અને ચાલે એમ આમાં કહેવા માંગે છે કે એકાંતનો વધુ અભ્યાસ હોવો જોઈએ. એટલે કે પોતાના સ્વભાવનો અભ્યાસ નિરંતર વિશેષ ને વિશેષ એને ચાલવો જોઈએ નિર્ણયપૂર્વક, કે આવો મને જે નિર્ણય થયો છે એ નિર્ણયને હવે મારે દ્રઢ કરવો છે. નિર્ણય કેવો થયો છે કે સ્વરૂપ માત્ર ચૈતન્ય પદાર્થ હું છું અને એ સ્વરૂપ માત્ર ચૈતન્ય પદાર્થ જ મારા જ્ઞાનમાં નિરંતર જણાઈ રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે. એવો નિર્ણય જે જીવને થાય એવા જીવને એ નિર્ણય દ્રઢ કરવા માટે એકાંતે હું દ્રવ્ય સ્વભાવ છું એવો એકાંતનો અભ્યાસ કરવો, એનું નામ ખરેખર શાસ્ત્ર વાંચન સાંભળવું એને ગૌણ કરવા એ છે. એવો અભ્યાસ ન ચાલતો હોય તો શાસ્ત્રની વાંચવાની કે સાંભળવાની ગૌણતા જીવને ખરેખર થઈ શકતી જ નથી. ત્યાર પછી એમ કહે છે કે આ સમ્યકત્વ પ્રાપ્ત ન થયું તો જીવ નિગોદમાં ચાલ્યો જશે. એમ નિગોદના ભયથી પોતાનું કાર્ય કરવા ચાહે તો તે યથાર્થ નથી. જો આ બહુ સારી વાત છે કે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો કરવી છે, એને પોતાના સ્વભાવનું સ્મરણ તો જોઈ છે, પણ એને બીક શું છે અંદરમાં કે જો આ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ રહે તો કાળક્રમે મારો
ઉપયોગની દશા હીણી પડતા 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 2000 સાગરોપમની તો સ્થિતિ છે, 2000 સાગરોપમ પછી તો કાં અવશ્ય જીવ કાં મોક્ષમાં જાય અને કાં નિગોદમાં ચાલ્યો જાય છે. તો એમ કે આ એવો ભાવ છેલ્લો હોય અને જો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય અને જો હું પાછો એકેન્દ્રીમાં ચાલ્યો જઈશ, એવો જો એને ભય થઈ જાય અને એવા ભયપૂર્વક એમ કે સમ્યક દર્શનની હવે મારે પ્રાપ્તિ કરી જ લેવી છે, કરી જ લેવી છે, કરી જ લેવી છે, તો એકાંતે એ જીવ છે ને નિદાન બંધ કરે છે. એ નિદાન બંધ છે, એવું નિદાન કરીને આગળ ચાલે છે કે મને જો હવે સમ્યક દર્શન ન થયું ને તો હવે હું એકેન્દ્રીમાં જતો રહીશ. એવું નિદાન કરીને જે પુરુષાર્થ કરે છે ને એનો પુરુષાર્થ કદી પણ સમ્યક થતો નથી. કોઈ પણ પ્રકારના ભય વગર અવસ્થા જ મારામાં નથી, પર્યાય જ મારા દ્રવ્ય સ્વભાવમાં છે જ નહીં. હું ત્રિકાળી ચૈતન્ય મૂર્તિ છું, પર્યાય આવે કે પર્યાય જાય મારે સંબંધ જ નથી એની સાથે. હું તો એકરૂપ વસ્તુ છું, હું તો અખંડ નિબિડ વસ્તુ છું, હું તો ધ્રુવ છું. ધ્રુવમાં અવર જવર છે જ નહીં, ધ્રુવમાંથી પર્યાય આવે અને ધ્રુવમાં પર્યાય જાય એ તો વ્યવહાર છે. ધ્રુવ તો ધ્રુવ છે, કુટસ્થ, એમાં પર્યાય નિગોદની થઈ ગઈ કે પર્યાય સિદ્ધની થઈ ગઈ, પર્યાય સાથે મારે સંબંધ જ નથી. કાંઈ એવો હું પદાર્થ છું, એવી હું ચૈતન્ય વસ્તુ છું, એવું હું ટંકોત્કીર્ણ વસ્તુ માત્ર છું, એવો એને અંદરથી સ્વીકાર આવે પછી એને એવી બીક કે ડર રહે જ નહીં. આપણે કાલ વાત થઈ ને કાલ કે પરમદિવસ સોનગઢમાં કે ઘણા લોકોને શરીરની પ્રતિકૂળતા આવે તો એ શરીરની પ્રતિકૂળતામાં એ શું કરે કે હું નાયક છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, હું અખંડ છું, એક છું, એવો વિકલ્પ કર્યા કરે. એ બીજી શરીરની ચર્ચા કરે એના કરતાં એ ચર્ચા સારી છે. શરીરનું વલણ કરે કે શરીરની ચર્ચા કર્યા કરે કે મને હવે આ રોગ છે, આ રોગ ક્યારે મટશે, આમાં શું થશે, એવી ચર્ચા કરે એના કરતાં સ્વભાવના લક્ષે હું નાયક છું, હું ધ્રુવ છું, શાશ્વત છું, અખંડ છું, એમ એને ભાષા વર્ગણાનું પરિણામ આવે એ સારું છે, એ અપેક્ષા એ. પણ એના ભાવમાં જો ડરથી બોલતો હોય કે હવે આ મારા શરીરમાં રોગ આવ્યો છે ને, જો હું આમ નહીં કરું ને તો મને તકલીફ ચાલુ થઈ જશે, તો એ ખરેખર નાયકનું સ્મરણ નથી. ખરેખર નાયકનું સ્મરણ નથી, એ તો બીકનો નાયક છે, એ તો એને ડર લાગ્યો છે શરીરની પ્રતિકૂળતાથી એટલે બોલે છે. સ્વરૂપ એવું નથી. આમાં સોગાનીજી કહે છે કે મૃત્યુના સમયે કોઈ જીવ એમ કહે કે મને હવે સંભળાવો કંઈક તત્વની વાત, તો એનો અર્થ એમ છે કે એને નિર્ણય જ નથી, એને નિર્ણય છે જ નહીં, એને સ્વરૂપનો નિર્ણય નથી થયો. સ્વરૂપના નિર્ણયવાળો જીવ છે એને બીજો કોઈ સંભળાવવા આવે એવો વિકલ્પ જ નથી હોતો. એને એ તો પોતાના આત્મા સાથે વાત કરતો હોય છે અંદર. સૌથી પહેલામાં પહેલું નિર્ણયપૂર્વક પોતાના આત્મા સાથે વાત કરતા શીખવા જેવું છે. એ વાત કરતા જો શીખી જશે ને તો બીજા બધા સાથેની ચર્ચા અને વાત એની બંધ થઈ જશે. એને આ જીવ સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે, એની સાથે એને છે ને ચર્ચા કરવાની છે. જીવની પર્યાય છે ને એ જીવની પર્યાય જીવ સાથે જ્યારે ચર્ચા કરે ને ત્યારે અનુભૂતિ થાય છે. અને જીવની પર્યાય શું કરે છે કે બીજા સાથે ચર્ચા કર્યા કરે છે, પોતાના જીવ સાથે ચર્ચા જ નથી કરતી જીવની પર્યાય, કારણ કે એને એ સમય જ નથી મળતો. બહારની પ્રવૃત્તિ એટલી બધી છે રાગાદીના એકત્વની કે જીવની પર્યાય જીવને જ ચર્ચા કરવામાંથી બહાર નીકળી ગઈ છે. એટલે એમ કહે છે કે મરણના સમયે પણ, મૃત્યુના સમયે પણ જો તને એવો વિચાર આવે કે મને કોક હવે સંભળાવે તો મારું જ્ઞાન ખીલી ઉઠશે, તો મારી અંદરની પરિણતિમાં કંઈક જાગૃતિ આવશે, એનો મતલબ એમ છે કે હજી તારો પરલક્ષી ભાવનું એકત્વ છૂટ્યું જ નથી. હજી તને પર સાપેક્ષતા એવી ચાલુ છે કે પરથી કંઈક લાભ થશે, પરમાંથી કંઈક મને મળી જશે. નિર્ણયવાળો જીવ છે ને એવું વિચાર જ નથી કરતો. નિર્ણયવાળો જીવ તો એવો હોય છે કે એને શું જન્મ ને શું મરણ એવું કાંઈ હોતું જ નથી એને જીવમાં.
નિર્ણયવાળા જીવની સ્થિતિ એવી થઈ જાય છે કે મારો જન્મ થયો છે અને મારું હવે મૃત્યુ થવાનું છે, એવો વિકલ્પ જ નથી હોતો એને કે હવે આ પર્યાય હમણાં પલટવાની છે મનુષ્યની, એવો એને વિકલ્પ જ નથી હોતો. કારણ કે પર્યાય સામુ જોતો જ નથી નિર્ણયવાળો જીવ. વ્યંજન પર્યાય સામુ તો નથી જોતો, પણ અર્થ પર્યાય સામે નથી જોતો. શરીરાકાર પર્યાયોને તો જોતો જ નથી, પણ અંદરમાં અર્થ પર્યાયો પ્રગટ વ્યય પ્રગટ વ્યય પ્રગટ વ્યય થાય છે એમાંય જોતો નથી. તો એકલા ધ્રુવને જોવે છે, એકલા ધ્રુવનો નિર્ણય છે એને, એકલી શાશ્વત વસ્તુ છું એને જ જોયા કરે છે, એના જ નિર્ણયમાં લવલીન હોય છે. એવો જ એને પ્રકાર ભજી જાય છે અંદરથી કે હું તો આ જ વસ્તુ છું, હું તો સ્વરૂપ માત્ર ચૈતન્ય મૂર્તિ છું, હું તો જ્ઞાન રસથી ભરેલો અખંડ પદાર્થ છું, એવો જ નિર્ણય એને ચાલતો હોય છે નિરંતર. એ નિર્ણય જ્ઞાનીની વાણીમાંથી મળે છે. જ્ઞાનીની વાણી સાંભળવી, જ્ઞાનીના વચનો સાંભળવા, ગુરુદેવની વાણીનો સતત અભ્યાસ કરવો, એના જોરે 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 એને નિર્ણય થવા માંડે છે. અને એ નિર્ણય કેવી રીતે થાય છે કે જ્ઞાનીની વાણી નિમિત્ત હોય છે અને જ્ઞાયક ભાવનું અંદરમાં સ્મરણ હોય છે, ત્યારે એ નિર્ણયની ભૂમિકા આવે છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાનીની વાણીનું નિમિત્ત પણ હોય અને અંદરમાં એની પર્યાયને દ્રવ્યનું નિમિત્ત પણ હોય સ્વાભાવિક નિમિત્ત, ત્યારે એને નિર્ણય આવે છે અંદરથી જ્ઞાનમાં કે હું તો આ જ પદાર્થ છું, હું તો આ જ વસ્તુ છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો ત્રિકાળ એક રૂપ છું, એવો નિર્ણય એને આવી જાય છે. અને એ નિર્ણયવાળો જીવ છે, એ નિર્ણયવાળો જીવ નિરંતર પોતાના સ્વરૂપના ગોલનમાં જ છે ને પ્રવૃત્તિશીલ હોય છે. ગમે તેટલી બહાર પ્રવૃત્તિ કરતો જીવ દેખાય, દેખાય એમ કે બહારની પ્રવૃત્તિ ખૂબ ચાલે છે, પણ અંદરમાં એનો નિર્ણય છે ને એટલો બધો પ્રગાઢ થવાની તૈયારીમાં હોય છે કે હમણાં એને અનુભૂતિ થવાની છે, એવો નિર્ણયનું જોર હોય છે એનું બળ અંદરથી. ગમે તેવા પ્રસંગોમાં જેમ જ્ઞાની ગમે તેવા પ્રસંગોમાં દેખાય, છતાંય અંદરથી ગુરુદેવ કહે છે ને કે ચૈતન્ય ગોળો છે ને છૂટો પડી ગયો છે, એ છૂટો પડી ગયો છે ગોળો, એ ક્યારેય રાગમાં લેપાતો જ નથી. એમ જ્ઞાની થયા પહેલાં અજ્ઞાનીને પણ એક એવી વિકલ્પાત્મક પરિણતિ ચાલુ થઈ જાય નિર્ણયની ભૂમિકા પૂર્વક. હું તો આવો જ છું, 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 એનું નામ એકાંતનો અભ્યાસ છે, એનું નામ ભય છૂટી ગયો છે, એનું નામ જીવ નિગોદમાં ચાલ્યો જશે તો સમ્યકત્વ નહીં થાય તો એવો વિચાર જ નથી આવતો એને, કારણ કે અવસ્થા જ નથી મારામાં, હું તો અવસ્થાઈ છું, અવસ્થા છે જ નહીં મારામાં, પ્રગટ થતો ભાવ જ હું નથી, ચાહે ગમે તેવી પર્યાય હો, નિગોદની હો કે સિદ્ધની હો, આમાં તો સિદ્ધ સુધીની અવસ્થા લખી છે. એટલે કે અવસ્થાથી જ એનો વિકલ્પ છૂટી ગયો, હું એકલું ચૈતન્ય તત્વ છું, ધ્રુવ તત્વ છું, અખંડ તત્વ છું, એટલો જ વિચાર ને વિકલ્પ ચાલે તો એટલો જ ચાલતો હોય. અને એ વિચાર ને વિકલ્પમાં, વિચારમાં ને વિચારમાં જ્ઞાન ચાલતા 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 આગળ વધતા 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 સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ આગળ વધતા 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 અખંડ તત્વની સ્વસંવેદન પૂર્વક પ્રતીતિ થઈ અને કડાકો થઈ જાય, એનું નામ સમ્યક દર્શન છે. એમ જ થાય છે કામ, કોરા વિકલ્પોથી કામ નથી થતું, નિર્ણયવાળો વિકલ્પ પણ આગળ વધે છે. અને નિર્ણયવાળો વિકલ્પ છે ને એ વિકલ્પ નથી, એ વિચાર છે. વિકલ્પ છે ને એ નિર્ણય વગર હોય છે, અને નિર્ણય હોય છે ને એને વિચાર હોય છે, વિકલ્પ નથી હોતો. એમાં ફરક છે મોટો. જે જીવને સ્વરૂપનો નિર્ણય નથી એને સ્વરૂપ સંબંધીના વિકલ્પો ચાલે છે, અને જે જીવને સ્વરૂપનો નિર્ણય આવી ગયો કે હું ચૈતન્ય મૂર્તિ આ જ પદાર્થ છું, આવું જ મારું સ્વરૂપ છે, આટલું જ મારું અસ્તિત્વ છે, આ જ અસ્તિત્વનું ગ્રહણ કરવાથી મને સ્વરૂપની પ્રાપ્તિ થશે, એવો વાસ્તવિક નિર્ણય આવે છે ને સમ્યક પ્રકારે, એવો નિર્ણય જેને આવી જાય છે, એ નિર્ણયપૂર્વક જેને એને જેને દ્રઢતા ચાલે છે ને અંદરમાં, એ જ્ઞાનનો વિચાર ચાલે છે. એ જ્ઞાનના વિચારમાં વિકલ્પ નથી, વિકલ્પ બહારમાં ચાલે છે, અંદરમાં જ્ઞાનનો વિચાર ચાલે છે. અંદરમાં જ્ઞાનનો વિચાર આગળ ચાલતો 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 જે ચાલ્યા કરે છે ને,
એને એક વિકલ્પાત્મક એટલે કે વિકલ્પાત્મક એટલે હજી નિર્વિકલ્પ નથી થઈ, સમ્યક દર્શન નથી થયું, એટલે એને એ પરિણતિને વિકલ્પાત્મક પરિણતિ કહેવાય છે. વિકલ્પાત્મક એટલે વિચારની દશા હજી આગળ ચાલતી 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 પરિણમવાની તૈયારીમાં છે, પણ હજી એ વિચાર છૂટી અને નિર્વિકલ્પતા નથી આવી. એ અપેક્ષા એમ કહેવાય કે હજી એને વિકલ્પ ચાલે છે, પણ એ વિકલ્પ નથી ત્યાં. વિકલ્પ તો મનના સંગે બહારમાં એક જ્ઞાનનો બીજો છેડો છે એમાં ચાલે છે, જ્ઞાનાત્મક વિકલ્પ. અને અહીંયા તો અંદરમાં જે એક છેડો નિર્ણયપૂર્વક આગળ વિચારપૂર્વક અંદર ચાલવા માંડ્યો છે એ તો જ્ઞાનીને જેમ સુદુપયોગ પછી વિકલ્પાત્મક દશામાં પરિણતિ ચાલે છે, એવી જ એક પરિણતિ નિર્વિકલ્પ પહેલાંની અજ્ઞાનીને પણ એવી એક ચાલુ થઈ જાય છે નિર્ણયપૂર્વક. એ વિકલ્પ નથી, વિચાર છે. અને નિર્ણય વગરનો જે જીવ છે એને વિકલ્પ કહેવાય છે, એને વિચાર નથી. વિચાર છે ને એ જ્ઞાનનો અંશ છે, અને વિકલ્પ છે એ રાગનો અંશ છે. ઓલો જ્ઞાનનો અંશ ચાલવા માંડ્યો છે, રાગનો અંશ તો બહિર્લક્ષે ચાલે, જ્ઞાનનો અંશ અંતર્લક્ષે ચાલે છે. એવું એક સ્વરૂપ પકડાઈ ગયું છે એને, આમ બે ભાગલા થઈ જાય છે. સમ્યક દર્શન થયા પહેલા એને ખ્યાલ આવી જાય છે કે હવે મને હમણાં દર્શન મારું છે ને સમ્યક થશે, હવે તૈયારી થઈ ગઈ છે, એને ખબર પડી જાય છે. એવી વાત આમાં સોગાનીજી એવું બધું લખે છે કે સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે જો ભયથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોય કે ભાઈ જો આ નહીં થયું ને તો મારી દશા કેવી થઈ જશે, એકેન્દ્રીમાં જઈશું, તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. કારણ કે એ તો એને બીક ઘૂસી ગઈ છે, એટલે એ જ્ઞાયક જ્ઞાયક બોલે છે, ને ભાવથી નથી આવ્યું હું જ્ઞાયક છું એમ. આ ભાવ ભાષણનો માર્ગ છે, ભાવ ભાષણપૂર્વક એને ખ્યાલમાં આવે કે હું તો આ જ છું, હું તો આ જ છું, હું તો આ જ છું, હું તો આ જ છું. ઓલું વિકલ્પથી બોલે છે, એ તો ભયથી બોલે છે. વિકલ્પથી બોલવું કે ભયથી બોલવું બધું એકાર્થ છે, એમાં ક્યાંય આત્મા નથી, જ્ઞાનનો અંશે નથી ક્યાંય. આ તો જ્ઞાનના અંશમાં એને એક વિચાર દશા અંદર ચાલતી 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 અંદર હવે જવાની તૈયારી થઈ ગઈ છે, એવી એક જ્ઞાનનો વિચારની દશા અંદર ચાલવા માંડે છે. અને રાગ જુદો ચાલે છે, રાગ જુદો ચાલે, જ્ઞાન જુદું ચાલે. જ્ઞાન અંતર સન્મુખ ચાલવા માંડે, રાગ આમ બહિર્લક્ષે હજી ચાલતો હોય, છૂટો ન હોય, કારણ કે હજી તો એને નિર્વિકલ્પ પરિણતિ નથી આવી, એટલે રાગ ચાલુ છે, પણ એ રાગ જુદો પડી ગયો છે. એટલે રાગ તો જુદો જ છે, જુદો છે એવો ખ્યાલ આવી ગયો છે એને કે રાગ તો જુદો છે, પણ હજી જ્ઞાન અભેદ નથી થયું. જ્ઞાન અભેદ નથી થયું માટે હજી નિર્વિકલ્પતા નથી આવી, પણ એ અભેદ થશે હમણાં. એનું નામ નિરંતર એકાંતનો અભ્યાસ. એ જ્ઞાનમાં નિરંતર એકાંતનો અભ્યાસ ચાલે છે, એવી સ્થિતિ થઈ જાય જીવ. એવું આમાં સોગાનીજી વર્ણન કરે છે કે તું તો આવો જ છો સ્વરૂપે, તો જ્ઞાયક ભાવ જ છો, તું તો ત્રિકાળ છો. આવતી જતી પર્યાયને જોવાનું બંધ કરી દે તું, કે પર્યાયમાં શું થયું, પર્યાયનું અવલોકન શું થયું, પર્યાય હવે ક્યાં ઊભી રહી ગઈ, પર્યાય કેમ આગળ નથી જતી, પર્યાય કેમ દ્રવ્ય સન્મુખ નથી વળતી, પર્યાય કેમ રાગ સન્મુખ ક્રિયા કરે છે, એનો મતલબ જ એમ છે કે એ પર્યાય દ્રષ્ટિ છે, એકાંતે પર્યાયની દ્રષ્ટિ છે. કારણ કે એનું અવલોકન ત્યાં જ ચાલ્યા કરે છે, એનું અવલોકન દ્રવ્ય ઉપર ચાલતું જ નથી. જ્યાં સુધી એનું અવલોકન દ્રવ્ય ઉપર ન ચાલે ત્યાં સુધી આવી એને નિર્ણયપૂર્વકની એક પરિણતિ વિકલ્પાત્મક દશામાં પણ વિચારની ચાલુ નથી થતી. અને એવી વિકલ્પાત્મક દશામાં રાગાદીના સદભાવના સમયે વિચારની જ્ઞાનની પરિણતિ જે જીવને નિર્ણયપૂર્વક અંદરમાં ચાલુ થાય એ જીવ અલ્પકાળમાં હમણાં પામશે. એમ આમાં કહેવા માગે છે કે એકાંતનો વધુમાં વધુ અભ્યાસ હોવો જોઈએ, શાસ્ત્ર સાંભળવાનું અને વાંચવાની ગૌણતા રહેવી જોઈએ. એટલે કે એકાંતે આખો દિવસ વાંચ્યા જ કરે ને સાંભળ્યા જ કરે, અને પછી જો વિચાર કેળવે જ નહીં, જ્ઞાનની કેળવણી અંદરમાં કરવાનો પ્રયત્નપૂર્વક પુરુષાર્થ જ ન કરે, અને વાંચવું સાંભળવું જ જો ખાલી ચાલ્યા કરે, તો એ તો બધું ઇન્દ્રિય જ્ઞાનના ખાતામાં છે, એમાં ક્યાંય આત્મા છે જ નહીં. ખરેખર
નિર્ણય માટે, સમજણ માટે વાંચવું સાંભળવું બધું જરૂરી છે, પણ એકાંતે જો બહિર્લક્ષે એવો સ્વાધ્યાય ચાલ્યા કરતો હોય તો એ સ્વાધ્યાયમાં ક્યાંય આત્મા નથી. એક આપણે લીધી હતી વાત કે સ્વલક્ષી સ્વાધ્યાય અને પરલક્ષી સ્વાધ્યાય, એમાં પણ મોટો ફરક છે. સ્વલક્ષી સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય, એ પણ છે સુભાવ જ જ્યાં સુધી નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી. અને એક આ પરલક્ષી બહિર્લક્ષી સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચે ને સાંભળા કરે એ બહિર્લક્ષી છે, એમાં કાંઈ એનું કાંઈ કામ થતું નથી. ત્યાંથી છૂટી અને જ્ઞાનની અંદર પરવણી કરે, જ્ઞાયકમાં પરવણી કરીને લઈ જાય અંદર જ્ઞાનને, ત્યારે જ એને સમ્યક સન્મુક્તા થઈ, નિર્ણયપૂર્વક સમ્યક સન્મુક્તા થઈ અને સમ્યક દર્શનનો જન્મ થાય છે. આવું સર્વભવ્ય જીવોને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એવી મંગલ કામના. બધા પાંચ પીઢી જરા બેસજો, અને આવતા રવિવારે આપણો સ્વાધ્યાય નથી કારણ કે હું શિખરજી જવાનો છું, એના પછીના રવિવારે સ્વાધ્યાય છે. પાંચ પીઢી જરા બધા બેસ, જીનવાણી સ્તુતિ પછી. જાવાણી કે જ્ઞાન સે સુજે લો કાલો, સોવાણી મસ્તકનમ સદા દેતો.